ಸ್ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋ ಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋರ್ಮೂರ್ತಿರ್ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾಧ್ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಮಯ ಅವತಾರಿನ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಗಣಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನ ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ವಾಲ ಭಕ್ತ આપણે છેલ્લા ઘણાય સમયથી પૂજ્યપાદ ગુરુજીની છેલ્લા એક વીકથી શિક્ષાપદ્રી ભાષ્યની કથાનું સવારમાં અને સાંજે શ્રવણ કરતા હતા. બધાય ભક્તોને ખૂબ આનંદ આવ્યો આ કથા વાર્તાનું શ્રવણ કરીને. બધાયને એમ લાગ્યું કે અભરે અમે ભરાઈ ગયા. બધાય એવું ઈચ્છે છે કે આવી વાતો અને આવી કથા અમને રોજ મળે. બધાય ભગવાનને પ્રાર્થના કરશો તો મહારાજ એક દિવસ બધાયનો સંકલ્પ પૂરો કરશે. આવો આગળ આપણે સવારની જે પ્રાતકાળની કથા એની અંદર નિષ્કુળંદ કાવ્ય એની જે કથા કરીએ છીએ એમાં પ્રવેશ કરીશું. સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર ચિંતામણી પાંચ એમાં છેલ્લે એમ કથા લખે છે. સ્વામીએ મહાત્મા ચિંતામણી લખતા એમ કીધું કે મહારાજ કેવા છે એ થોડી કડીઓને આપણે રિપીટ કરીશું અને ત્યાર પછી આજના દિવસે જે છઠ્ઠી ચિંતામણી છે એની અંદર પ્રવેશ કરીશું. પાંચમી ચિંતામણીમાં સ્વામીએ છેલ્લે જે શબ્દો લખ્યા છે એને એક વખત હું ગાઉં છું. સ્વામી લખે છે, ખરી વેળાનો ખજીનો જીવન જાણો છો, છો દામ દોયલા દીનો જીવન જાણો છો, મારી મરંટાનાની મૂડી જીવન જાણો છો, વળી ભવસાગરની હોડી જીવન જાણો છો, એહ ભરોસો છે મોટો જીવન જાણો છો, તે તો કેદી ન થાય ખોટો જીવન જાણો છો, બદલે નહીં બિરુદ તમારું જીવન જાણો છો, સિદ્ધ શંકા મનમાં ધારો જીવન જાણો છો, છે અચળ મારે આશરો જીવન જાણો છો, ખરા દિનમાં ખરા ખરો જીવન જાણો છું, રાખીશ જીવ સાથે હું જડી જીવન જાણો છું, નહીં મેલું અળગી ઘડી જીવન જાણો છું, તેમ નહીં મુકાય તમ થકી જીવન જાણો છું, કહે નિષ્કુળા આનંદ નક્કી જીવન જાણો છું. સ્વામીના છેલ્લા મહાત્મ્ય ચિંતામણીના શબ્દો હતા જે કથાને આપણે સાંભળી હતી, પરંતુ સ્મૃતિ કરવા માટે આ વાતને આપણે ફરીથી અહીં વાંચી છે. સ્વામી એમ લખે છે કે હે પ્રભુ, તમે મારી ખરા વેળાનો ખજીનો છો, ખજાનો છો. ખરી વેળા એટલે કઈ વેળા? મૃત્યુ સમય, અંતકાળ, જેને શ્રીજી મહારાજ એમ કહે છે મૃત્યુકાળ તો સમુદ્ર જેવો છે. કોઈ નદીને તરવી હોય તો ગમે એવો બળિયો તરવૈયો હોય એ તરી જાય, પણ ગમે એટલો બળિયો તરવૈયો હોય પણ સમુદ્રને તરવો હોય તો ન તરાય. સમુદ્રને તરવા માટે તો નાવની જરૂર પડે,
મહારાજ કે અંતકાળ છે એ તો સમુદ્ર જેવો છે, ત્યારે અનેક પ્રકારની લહેરો હૃદયની અંદર ઉઠતી હોય ને ત્યારે ભગવાનની ઉપાસના રૂપી વાહનની જરૂર પડે છે, ત્યારે સંતના આશરારૂપી વાહનની જરૂર પડે છે, ત્યારે બ્રહ્મવેતા સદગુરુના રાજીપાની જરૂર પડે છે. એ રાજીપારૂપી વાહન, સંતના સમાગમરૂપી વાહન, ભગવાનની ઉપાસનારૂપી વાહન એ ભવસાગરની અંદર આપણને પાર ઉતારે છે. સ્વામી કહે છે, તમે મારા ખરા વેળાનો ખજાનો છો, મારી મરણ ટાણાની મૂડી મહારાજ હું તમને જાણું છું. એટલું જ નહીં, સ્વામી કે મને ભરોસો છે એ કોઈ દી ખોટો નહીં થાય. આ વાત ઉપર છઠ્ઠી ચિંતામણિ ચાલુ થઈ છે એટલે મેં એનું પુનરાવર્તન કર્યું છે. સ્વામી એમ કહે છે, મને પ્રભુ તમારી ઉપર એટલો ભરોસો છે એ કોઈ દિવસ ખોટો નહીં થાય. દુનિયાની ઉપર મૂકેલો ભરોસો ખોટો થાય છે, ગમે એટલો શક્તિશાળી ગમે એટલો બાહોશ એ વ્યક્તિ ઉપર મૂકેલો ભરોસો ખોટો થાય છે. બુદ્ધિવાળો દેખાતો હોય, અનેક પ્રકારની પ્રતિભાશાળી દેખાતો હોય, અનેક પ્રકારના ગુણો દેખાતા હોય એવા વ્યક્તિઓ સાથે પણ સંબંધમાં ક્યારેક ભરોસો ખોટો થવાના ચાન્સીસ શક્યતાઓ છે. પરંતુ એક ભગવાન અને ભગવાનને ધારી રહેલા મોટા પુરુષો, એનો જેને ભરોસો રાખ્યો છે એ ભરોસો કોઈ દી ખોટો થતો નથી, એ ભરોસો ક્યારેય પણ વ્યર્થ જતો નથી. જીવ ભૂલી જાય પણ એને એક વખત ભરોસો મૂક્યો હોય તો ભગવાને કામ કરે છે. પ્રભુ મને એ પણ ખબર છે, તમારું બિરુદ ક્યારેય નહીં બદલે, તમારું બિરુદ નહીં બદલે. હું શંકા મનમાં શા માટે રાખું કે મારું શું થશે? નિષ્કુળાન સ્વામી કેફ ભરી વાત કરે છે કે જેને આવા મોટા મહારાજ મળ્યા હોય, જેને આવો દિવ્ય સત્સંગ મળ્યો હોય, જેને બ્રહ્મવેતા સાધુનો સંગ અને રાજીપો મળ્યો હોય, એને હૃદયમાં ક્યારેય શંકા ન રાખવી કે મારું શું થશે. મહારાજ કે ક્યારેય એવો વિચાર ના કરો કે હું મરીને ભૂતપ્રેત થઈશ, એવો વિચાર પણ ના કરો, સંકલ્પ પણ ના કરો. જેને ભગવાન ને ભગવાનના સંતનું બળ હોય ને, એને તો મહારાજ વરતાલના 12મા વચનામૃતમાં એમ કહે છે, એને તો નિશ્ચયનું એવું બળ હોય કે મારા દર્શન કરે એનુંય કલ્યાણ ને મારા મોઢાની વાત સાંભળે ને એનુંય કલ્યાણ. એનો ગર્વ નહીં, એનો અહંકાર નહીં, પણ ભગવાન અને મોટા પુરુષોનો મને યોગ થયો છે એનો કેફ, એનો કેફ, એનું ગૌરવ. ગર્વ નહીં, અહંકાર નહીં, ગૌરવ, મને આવા મળ્યા છે એટલે મારી વાત સાંભળે એનું કલ્યાણ થાય, મારા દર્શન કરે એનું કલ્યાણ થાય, મારી તાકાત નહીં, મારો જે યોગ છે એની તાકાતે થાય, યોગની તાકાતે થાય. થાંભલા ઉપર વાયર બાંધેલા હોય પણ થર્મલ પાવર સ્ટેશનમાંથી પાવર ના આવે તો એ થાંભલો શું કરે? એનાથી કંઈ ના થાય. પણ અત્યારે આ બધી લાઇટો ચાલુ છે, એ બાજુમાં 10 ફૂટ દૂર જે થાંભલો છે ને, બધાય શું કે લાઇટ ક્યાંથી આવે છે? અત્યારે પ્રોબ્લેમ થયો હોય તો થાંભલામાં થયો હશે, ત્યાંથી લાઇટ આવે છે. એમ આપણને મહારાજનો, મોટા સંતો ભક્તોનો યોગ એવો થયો છે એનો નિશ્ચય. સ્વામી કે તમારું બિરુદ ક્યારેય બદલે નહીં પ્રભુ, છે અચળ મારે આશરો, મારે તમારો આશરો અચળ છે. ખરા દિનમાં ખરા ખરો, ખરા દિનમાં એટલે જે સમય મારો એવો અંત અવસ્થા આપતકાળ હોય ત્યારે પ્રભુ મને તમારો આશરો છે, હું તમને જીવ સાથે જડીને રાખીશ, એક ઘડી પણ તમને અડગા નહીં મૂકું મારા જીવથી. અને પ્રભુ મને ભરોસો છે તમારાથી પણ મને અડગો મૂકાશે નહીં, એ વાત નક્કી છે. આ વાત ઉપર આવે સ્વામી છઠ્ઠી ચિંતામણીની શરૂઆત કરે છે એટલે આપણે આટલું રિપીટ કર્યું. આગળ આવે સ્વામી છઠ્ઠી ચિંતામણી, જેને મોટા સંતોએ સુખ ચિંતામણી કીધી છે, એ સુખ ચિંતામણી એની અંદર આપણે પ્રવેશ કરીશું. એહ ભરોસો ભીતરે અચળ છે ઉરમાય, શરણાગતની શ્યામળા સદા કરો છો સાય. એહ ભરોસો ભીતરે અચળ છે ઉરમાય, શરણાગતની શ્યામળા સદા કરો છો સાય.
સુખના સાગર શ્રી હરે સદા સર્વદા શ્યામ નિજ જનના નિધિનાથજી પુરુષોત્તમ પૂરન કામ. સુખના સાગર શ્રી હરે સદા સર્વદા શ્યામ નિજ જનના નિધિનાથજી પુરુષોત્તમ પૂરન કામ. મૂર્તિ તમારી મહારાજ સુખકારી જી, સૌ જનનો સુખ સમાજ સુખકારી જી, સગુણ મૂર્તિ સુખ ભંડાર સુખકારી જી, સ્પર્શી બહુ પામ્યા બહુ પાર સુખકારી જી, પ્રગટ મૂર્તિ પ્રતાપે સુખકારી જી, સુરાસુર ઉદાર્યા આપે સુખકારી જી, જે જે પ્રગટ પ્રસંગ પામ્યા સુખકારી જી, તેના સર્વે સંકટ વામ્યા સુખકારી જી. નિષ્કુળન સ્વામી આ સુખ ચિંતામણીની અંદર સૌથી પહેલા લખે છે શરણાગતની વિક્તિ, કે પ્રભુ જે તમારો શરણાગત છે એની તમે સદાય સહાય કરો છો, તમે સુખના સાગર છો, સદાને માટે તમે નિજ જનના નિધિ, નિજ જન એટલે જે તમારા આશ્રિત હોય એના સુખના નિધિ પ્રભુ તમે છો. ભગવાન છે એ સુખના સમુદ્ર છે, ભગવાનનો જેને આશરો કર્યો, સમર્થ એવા ભગવાન એનો જેને આશરો કર્યો એને જીવનું કંગાળપણું તરત જાય છે. જેમ કોઈ રાજા હોય એને કોઈ ગરીબની દીકરી પરને, એટલે તરત એ ગરીબ ઝૂંપડામાં રહેતી જે દીકરી છે એ રાણી બની જાય છે. રાજાનું જેટલામાં રાજ એટલામાં એનું રાજ થઈ જાય છે. શું એ ઝૂંપડામાં જન્મેલી એક ગરીબ દીકરી એ ક્યારેય પણ પૃથ્વીની માં થઈ શકે? એની સત્તા આખી પૃથ્વી પર વ્યાપ્ત થઈ શકે? પણ કોઈ ચક્રવર્તી રાજાને જો પરની જાય તો એ જ સ્ત્રી આખી પૃથ્વીના ચક્રવર્તી રાજાનું જેમ રાજ છે એમ એનું પણ એટલું જ સન્માન જળવાય, એટલું જ જળવાય. ઘણા પરિવારો એવા છે કે જે સંસ્કારી દીકરા દીકરીઓને ગોતતા હોય છે, પોતે ગમે એટલા સુખી હોય, પોતાના ઘરમાં ગમે એટલી ગાડીઓ હોય, પોતાના ઘરમાં ગમે એટલા રૂપિયા હોય, પણ સંપત્તિવાન હોવા છતાં પણ સંસ્કારવાન દીકરા દીકરીઓને ગોતતા હોય છે. તો ઘણી વખત સંસ્કાર મધ્યમ પરિવારોમાં હોય છે, ગરીબ પરિવારોમાં હોય છે, અતિ તવંગરને ત્યાં ભગવાનની સદગુરુની કૃપાને એનો સમાગમ હોય તો સંસ્કાર જળવાય. તો ઘણીક વખત કોઈ ઘર એવું હોય કે છોકરો બહુ સંપત્તિવાળો છે, ગોતે છે સંસ્કારી દીકરી અને ગરીબ ઘરની છે, અને એને ગરીબ ઘરમાંથી એના લગ્ન ઓલા તવંગર સાથે થાય, એટલે પછી એવું થાય કે એને ઘેર સાયકલ ના હોય તો અહીંયા આગળ એને ગાડીમાં ના બેસાડે એવું થાય, તરત જ એ જ દિવસથી મોટા બંગલામાં રહેતી થઈ જાય દીકરી, ગાડીમાં ફરતા થઈ જાય. ઇન્ડિયાની અંદર હોય ને અમેરિકાવાળા લગ્ન કરે તો ક્યાં આવી જાય ઠેક? અમેરિકા આવી જાય. એવી જ રીતે ભગવાનનો જેને આશરો છે, ભગવાનને જે જીવથી વરે છે, જે ચોક્કસ એવું માને છે કે મારા ધની મહારાજ પરમાત્મા સર્વ અવતારના અવતારી એવા ભગવાન સ્વામિનારાયણ છે, આવી ચોક્કસ જેના હૃદયની અંદર પાકી ગ્રંથિ, આપણે આપણા આત્માને જ સમજાવવાનો છે કે તું નિરાધાર નથી, તારે બહુ મોટો આધાર છે, આવા મોટા મહારાજ અને આવા મોટા સદગુરુ એનો તારે આધાર છે. રોજ પોતાના આત્માને આ વાતને સમજાવવી, બીજા સાધન થાય કે ન થાય પણ આ આત્માને એ વાત તો સમજાવ્યા જ કરવી કે તારે જેનો આશરો છે ને એ બહુ મહાન છે, બહુ મહાન છે. તારી ગમે એવી કસરો હશે એને ટાળવાની સંપૂર્ણ શક્તિ એ પરમાત્મામાં છે, સંપૂર્ણ શક્તિ છે. ગમે એવી કસરો હશે, કસરોને ટાળવાની સંપૂર્ણ શક્તિ
સદગુરુમાં છે, બ્રહ્મવેતા સંતમાં છે. આવો જો વિચાર રોજ પોતાના આત્માને આપવામાં આવે તો ક્યારેય પણ સત્સંગમાં ઉદાસીપણું ના આવે, ક્યારેય પણ સત્સંગની અંદર પાછા ન પડાય, ક્યારેય પણ સત્સંગની અંદર આપણને હૃદયમાં લુખું ના લાગે, સદાય ભીનું લાગે. શરણાગતિની તાકાત, જે શરણાગત થયો ભગવાનનો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર અર્જુનને પણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામી મા સુચ. તારે કોઈ ચિંતા કરવાની નથી, બધા ધર્મને તજી દે, મારા શરણે થઈ જા. દરેક દેવતાઓ, દરેક અવતારો કે સ્વયં અવતારી હોય, આશરો હંમેશા એકનો અને દ્રઢ, આશરો હંમેશા એકનો અને દ્રઢ, એમાં કોઈ પોલ નહીં. મહારાજના શબ્દો છે, આશરામાં પોલ ના જોઈએ, શરણાગતિમાં પોલ ના જોઈએ. શરણાગતિની તાકાત. મહારાજ પોતે વચનામૃતની અંદર એમ કહે છે કે ભગવાનનો જેને દ્રઢ આશ્રય હોય એને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. વર્તાલના પાંચમા વચનામૃતમાં મહારાજ આ કહે છે. મહારાજ ગરડા અંત્યના સાતમામાં એમ કહે છે કે જેને ભગવાનનો દ્રઢ આશરો છે એને બીક ના રાખવી કે હું રખે મરીને ભૂતપ્રેત થઈશ કે ઇન્દ્રલોકને બ્રહ્મલોકને પામું. આવી મહારાજ કે એને બીક રાખવી નહીં. ભગવાનના જે શરણને પામે છે અને ભગવાનની ભક્તિ કરે છે એ ગમે તેવો પામરને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તનો આશ્રિત થાય. જો આશરો પણ મહારાજ મધ્યના 62મા વચનામૃતમાં એમ કહે છે, ભગવાન કે ભગવાનના ભક્તનો આશ્રિત થાય તો એ જીવ કૃતાર્થ થઈ જાય છે. એક ભગવાનના સંત કે ભક્તનો આશરો કરે ને તોય જીવ કૃતાર્થ થઈ જાય એવું શ્રીજી મહારાજ ગરડા મધ્યના 62મા વચનામૃતમાં કહે છે. તો ભગવાનના સંત અને ભક્તનો આશરો પણ હોય અને ભગવાનનો આશરો પણ રાખેલો હોય તો એને તો કોઈ દિવસ મનમાં શંકા રાખવાની નથી. આ સત્સંગ મળ્યો છે ને, આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, ગાફલતા પણ નથી રાખવાની એના કેફમાં. ભગવાને આપણને આપેલી આજ્ઞા શિક્ષાપત્રીની જે છે, અમે ત્યાગી છે અને શિક્ષાપત્રી ધર્મામૃતને નિષ્કામ શુદ્ધિ છે. ત્રણ શાસ્ત્રો અમારી માટે છે, શિક્ષાપત્રીની આજ્ઞાઓ તમારી માટે છે. તમારે એક ગ્રંથ પાડવાનો છે, અમારે ત્રણ પાડવાના છે. ભગવાનના આસરાના બળે ધર્મને ખોટા નથી કરવાના, ભગવાનના આસરાના બળે ભક્તિને ખોટી નથી કરવાની, ભગવાનના આસરાના બળે ભગવાનના માથે પડી જવું અને કશું જ કરવું નહીં એવું નથી કરવાનું. આસરાનો અર્થ એ થાય છે કે આવા મોટા મહારાજ મળ્યા છે અને રાજી કરવા માટે મથી લેવું છે. આવા મોટા મહારાજને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, આવા સદગુરુ મળ્યા છે, એના રાજીપાને અર્થે મથી લેવું છે, તનતોડ મહેનત કરી લેવી છે. પણ આશરો એટલા માટે જરૂરી છે કે હું તનતોડ મહેનત કરી લઉં, હું ગમે એટલો પ્રયત્ન કરી લઉં પણ એ મહારાજ એટલા મોટા છે ને, એ અક્ષરધામ એટલું દિવ્ય ને એટલું મોંઘું છે ને, એ અનાદિ મુક્તની પદવી એટલી દુર્લભ છે ને કે મારા હજારો જન્મ તનતોડ મહેનત કરું તો પણ એ અનાદિ મુક્તોની સ્થિતિને પામવા માટેની લાયકાત કેળવી શકાય એટલો મારી પાસે સમય નથી, એટલી મારી પાસે શક્તિ નથી. હું તનતોડ મહેનત કરી શકું પરંતુ એ ધામ સામે પહોંચી શકાય એવી મારી તાકાત નથી. એટલે આશરો જરૂરી છે, એટલે આશરો જરૂરી છે. હોસ્પિટલનું બિલ અમેરિકામાં કોઈ દાખલ થયા હોય હોસ્પિટલમાં અને એમાંય 60 વર્ષ 70 વર્ષ થઈ ગયો અને પછી દાખલ થાય અને એમાંય જો કોઈ મેજર રોગ આવી ગયો અને એની પાસે પહેલાં જોબ કરી હોય અને આવકનો જેનો રેશિયો હોય એ જે જોઈએ એના કરતાં ઉપર હોય અને ઇન્સ્યોરન્સ હોય નહીં અને જો હોસ્પિટલાઇઝ થાય તો કેટલો મોટો ખર્ચો આવે. એક એક દિવસનો $1000માં ખર્ચો જાય છે
જો કોઈ 10 દિવસ 15 દિવસ હોસ્પિટલમાં રહે તો કેટલો મોટો ખર્ચો આવે, એ ચૂકવી ના શકે. પછી હોસ્પિટલોમાં એક વ્યવસ્થા હોય છે કે ચેરિટી, એની અંદર ફોર્મ ભરી દો તો અમુક સંસ્થાઓ એવી મદદ કરતી હોય, અમુક લોકો એવા છે જે મદદ કરતા હોય ગરીબોને, અને એની અંદર એ જતું રહે. લાખો ડોલરનું બિલ સામાં જતું રહ્યું ચેરિટીમાં. આ મેડિકેડ ચાલે છે એ આશરો છે, એ શું છે, અમેરિકાનો આશરો કર્યો તો મેડિકેડ મળ્યો છે જેને, એને મેડિકલની બાબતમાં અમેરિકાનો આશરો છે. $1 મિલિયન બિલ આવે તેને છે ચિંતા? નથી ચિંતા. પણ એ જ વસ્તુ જે ક્રાઇટેરિયામાં ફિટ ના થતા હોય એને આવે તો પરસેવો વળી જાય, પરસેવો વળી જાય કે આ બિલ કેમ ચૂકવીશું, ઘર વેચવું પડે, હપ્તા બનાવી આપે. તે હપ્તા એટલો દેશ સારો છે કે પહેલાં વ્યવસ્થા કરી આપે તમારી અને પછી તમારા પાસેથી રૂપિયા વસૂલ કરે. દેશ જેવું નથી કે પહેલાં 5 લાખ મૂકો પછી ઓપરેશન કરીએ, પહેલાં બચાવી લે પછી વ્યવસ્થા કરે. પણ જેને મેડિકેડ મળી ગયું છે એને તો કાર્ડ લઈને જવાનું, બધામાં 0 0 0. ડૉક્ટરની ફીસ તો કે 0, આ ફીસ બધું જ 0. ખાલી બસ જઈને બેસી જ જવાનું કે હું રોગી છું, ખાટલામાં જઈને સૂઈ જ જવાનું કે હું રોગી છું. ઓલા હોસ્પિટલવાળાને ભાડે પડે, જેટલા દાડા વધારે રાખે ને એટલું ભારે ગવર્મેન્ટને પડે ને એને પડે, પણ આને કાંઈ છે? ઉપરથી એમ કે હોવડાઈ રાખજો, હોવડાઈ રાખજો થોડા દિવસ. ઇન્ડિયાની અંદર તો એમ કે આરામ અહીંયા આગળ જ થાય એમ છે. આશરો એક આ લોકની અંદર એક સામાન્ય આટલું એક કાર્ડ આવે ને તો એના આશરા ઉપર વ્યક્તિ લાખો ડોલરનું બિલ હોય ને એમાં સુખેથી બધાને કે મારે કંઈ ચિંતા નથી, આપણી પાસે મેડિકેડ છે. તમે જોજો જેની પાસે એવો એવી એવી વ્યવસ્થાઓ હશે ને એ બધાએ કહે છે મારે કોઈ ફિકર જ નથી, કારણ કે મારી પાસે શું છે, મેડિકેડ છે. તો એક શરીર ટકાવવાનું મેડિકેડ ખરું, શરીર ટકી રહેશે એનું મેડિકેડ ખરું. હા, દવાખાનામાં જાઓ તો તમારું બિલ ચોક્કસ મેડિકેડનું કાર્ડ ચૂકવે. બસ અક્ષરધામની અંદર પણ આપણે તંતોડ મહેનત કરીએ, ગમે એટલું તપ કરીએ, ગમે એટલું ભજન કરીએ, 24 કલાક સતત આપણે બેઠા રહીએ તો પણ ભગવાન એને બહુ માની લે છે, ભગવાનની દયા છે. ભગવાનનો ધ્યાનમંજરીમાં પ્રેમાનંદ સ્વામીએ ગુણ લખ્યો, ધ્યાનમંજરી ગ્રંથની અંદર પ્રેમાનંદ સ્વામીએ મહારાજનો ગુણ લખ્યો. કયો ગુણ લખ્યો? દયાને હબર પૂરી તને ના, પર ઉપકાર કરત દિન રેના, નિજ ગુણ ગિરી સમ અનુકરી જાને, નિજ ગુણ ગિરી સમ અનુકરી જાને, પર ગુણ અનુ પરબત કરી માને, પર ગુણયાનો પરબત કરી માને. પ્રેમાનંદ સ્વામી કે મહારાજનો આવો ગુણ છે. બીજાના જે અનુસરખા ગુણ છે એને કેવા કરીને માને છે? પર ગુણ અનુ પરબત કરી માને. આ આશરાથી થાય છે. આપણે ગમે એટલી મહેનત કરીએ તો શું થાય? સૌભ્રી ઋષિ જેવું થાય, હિરણ્યકશિપુએ તપ કર્યું એવું થાય? કશું થાય નહીં એમાં. એ લોકોએ જેવું તપ કર્યું એવું કાંઈ ના થાય. આપણા સત્સંગમાં થયેલા મોટા મોટા સંતો ભક્તો કે આજે જે એવા સદગુરુ સંતો ભક્તો છે એના જેવું આપણાથી બધું થાય નહીં. સાધન બલ વચન ચાતુરી. હો રશિયા મે તો શરણ તિહારી. પ્રેમાનંદ સ્વામી જેને શ્રીજી મહારાજ એમ કે છે, આ પ્રેમાનંદ સ્વામી જેવા સાધુ જ્યાં પ્રગટ થયા એ મા બાપને ધન્ય છે, એ ગામને ધન્ય છે. મહારાજ ત્યાં સુધી કહે છે પ્રેમાનંદ સ્વામીને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ, આવું અમને હૃદયમાં થાય છે. અમારે જન્મ ધરવાનું નિમિત્ત નથી, પણ આ પ્રેમાનંદ સ્વામી ભેગા આવીને જન્મ ધરીએ આવી અમને ઈચ્છા થાય છે, નિમિત્ત ઊભું કરીને. જ્યારે પ્રેમાનંદ સ્વામી ગાતા ત્યારે મહારાજ એટલા વશ હતા, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે આવે ઓરા ઓરા ખસતા. પ્રેમાનંદ
આગે જ્યારે ગાવે પ્રેમાનંદ, આગે જ્યારે ગાવે આવે ઓરા ઓરા ખસતારે, આવે ઓરા ઓરા ખસતારે, ક્યારે હવે દેખું રે હરિ હસતા. પ્રેમાનંદ સ્વામી પોકારે તો પુરુષોત્તમ નારાયણ ખસતા ખસતા એમની પાસે આવી જાય. આટલા સમર્થ અને આટલા ભગવાનને વશ કરવાવાળા સંત એમ લખે છે, હો રસિયા મેં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી. શું લખે છે સ્વામી? નહીં સાધન બલ વચન ચાતુરી. સાધનનું બળ પ્રભુ નથી એટલે શું, સાધન નહીં કરવાનું, સાધન તો કરું છું પણ પ્રભુ તમે રાજી થઈ જાઓ ને એવું સાધન કરવાની કોઈ તાકાત મારામાં નથી. તમે એવડા મોટા છો કે ગમે એવા સાધન કરે ટૂંકા જ પડે એવા મોટા છો. નહીં સાધન બલ વચન ચાતુરી, એક બરોસો ચરણે ગીરધારી, હો રશિયા મેં તો શરણ તિહારી. શરણાગતિના કીર્તનો સંતોએ જે બનાવ્યા છે, શરણાગતિના કીર્તનો જે નંદ સંતોએ લખ્યા છે, અભ્યાસ તો આપણે કરવો જોઈએ. જીવને શરણાગતિથી જેટલું સુખ વર્તે છે, શરણાગત જેટલો સુખ્યો ને અંતરમાં એને જેટલું ટાઢું રહે છે એટલું ક્યારેય પણ બાહુબળવાળાને રહેતું નથી. બાહુબળવાળો તો હંમેશા પરસેવો જ વળે એને, બાહુબળવાળાને હંમેશા ચિંતા જ રહે, બાહુબળવાળાને હંમેશા બીપી હાય જ રહે. પણ જે શરણાગત થઈ જાય, મહારાજ કહે છે રખે મારા ભક્તે ક્યારેય પણ એવા સંકલ્પ વિકલ્પ કરવા નહીં, હું ઇન્દ્રલોકમાં જઈશ, બ્રહ્મલોકમાં જઈશ, ભૂત થાઈશ, પ્રેત થાઈશ, ગમે એવી વાસના છે. પણ મહારાજે પ્રથમના 70માં શરત એટલી જ મૂકી છે, લડતા લડતા મરવું, લડતા લડતા મરવું, ભગવાનની ભક્તિ કરતા કરતા મરવું, ભગવાનને ભગવાનના સદગુરુ સંતો રાજીપો લેતા લેતા મરવું, બસ આટલું જ જીવને કરવાનું છે. ચોખ્ખા થઈ જવાનું એવું તો બધાનું શક્ય છે જ નહીં. જો શરણાગત ભગવાન પોતાની પાસે આવેલા આત્માને કરે નહીં અને એનું કલ્યાણ કરે નહીં તો ક્યારેય પણ શરણાગત છે આ ભવસાગરને તરી શકે જ નહીં. હજારો લાખો ભગવાનને ભજતા હોય એમાં ભગવાનના ધામને પામી જ ના શકે કોઈ. એટલે ભગવાને પોતે એવો સ્વભાવ રાખ્યો છે, પર ગુણ ગિરિશમ પર ગુણ અનુસમ પર્વત કરી જાણે. બીજાનો અનુસરખો ગુણ પર્વત જેવો કરે છે મહારાજ, અને પોતાના ગીરી જેવા ગુણો છે ને એને અનુ જેવા કે જાણે હું કાંઈ નથી એવું રાખે છે. અને કોઈ બહુ મોટા હોય, બહુ જ મોટા હોય, એ પોતાનું જ્યારે અસ્તિત્વ ભૂલે ને ત્યારે આપણી સાથે હળી મળી શકે, નહીં તો કેવી રીતે હળી મળી શકે? કોઈ બહુ ઊંચાઈ ઉપર બેઠેલા વ્યક્તિ છે એ આપણી સાથે હળી મળી શકે, ક્યારે હળી મળી શકે? એ પોતાની મોટાઈને ભૂલી જાય ત્યારે. આજે આપણે ગુરુજીના જીવનમાં જોઈએ છે કે આપણી સાથે કેવા હળી મળી જાય લાગે ને, આપણા જેવા જ થઈને રહે ને. બાળક બાળક જોડે બાળક થાય, ઉંમરવાળા જોડે ઉંમરવાળા થાય, આપણા જેવા થતા જ ના હોય અને એના લેવલે જ બેઠા રહે, એના લેવલે જ બધું બોલે ને એના લેવલે જ બધું કરે તો આપણને હેત ના થાય. આપણને હેત કરાવીને કલ્યાણને અર્થે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એ આપણા જેવા સરળ થાય છે, સરળ થાય છે. અને એ એવું વિચારે છે આપણી અંદર એક અણુસરખો ગુણ હોય, અણુસરખો, એને કેટલો મોટો કરીને જોવે, મોટો કરીને જોવે, અને મોટો કરીને જોવે ને, એ મોટો કરીને જોવે એટલું નહીં, મોટો કરીને વર્ણવે, મોટો કરીને વર્ણવે, મોટો કરીને બીજાના હૃદયમાં પણ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે,
પોતે તો એવું માને જ અને બીજાના હૃદયમાં પણ પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરે, મહેનત કરે, એ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો. કારણ કે ભગવાનને અખંડ ધારી રહેલા હોય, જેના કારણે ભગવાનના બધા જ ગુણો મોટા પુરુષોમાં રહ્યા છે. એટલે જે ભગવાનના વિચારો છે એ જ મોટા પુરુષનો વિચાર બને છે, જે ભગવાનને ગમે છે એ જ મોટા પુરુષને ગમે છે, જે ભગવાનની ઈચ્છા છે એ જ મોટા પુરુષની ઈચ્છા થાય છે, કહેતા મોટા પુરુષની અંદર રહીને બધું જ ભગવાન આપણને સુખ દેતા હોય છે. શરણાગત જે થાય, અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પ્રભુ શરણાગતની તમે સદાય રક્ષા કરો છો. આજ સુધીના ઇતિહાસમાં એક ઘટના એવી નથી કે જેને ભગવાનનો આશરો રાખ્યો હોય, ભગવાનના મોટા પુરુષનો આશરો રાખ્યો હોય અને એનું કામ બગડ્યું હોય એવો એકેય નથી. કદાચ જીવ ભૂલી જાય પણ શરણાગત થયો ને એટલે ભગવાન એની રક્ષા કરે છે, કરે છે ને કરે જ. ભગવાન ગમે ત્યાંથી એની રક્ષા કરે. બંધિયા ગામના ડોસાભાઈ, જેને રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી હતી કાશીની યાત્રા કરવાની, પણ ડોસાભાઈ ત્યારે વ્યવહારના કાર્યમાં ગયેલા નહીં, એટલે મહારાજે પછી જ્યારે ધર્મધુરા સંભાળી ત્યારે મહારાજે ડોસાભાઈને કીધું, બંધિયાના ડોસાભાઈને, કે તમે કાશીની યાત્રા કરવા કેમ ના ગયા, રામાનંદ સ્વામી આજ્ઞા કરી હતી. ત્યારે ડોસાભાઈ કે મોટી ભૂલ થઈ ગઈ. મહારાજ કે ક્યારે જશો? ડોસાભાઈ કે મારી માને પૂછી આવું, મારી માન પૂછી આવું પછી જઉં, ભાથું ભાથું તો લેવું પડે ને, રૂપિયા આપે તો જઉં ને, બધો માં વ્યવહાર કરતી હોય. ડોસાભાઈ કે માન પૂછી આવું તે ગયો. માં કે મહારાજ કે ને તો અત્યારે જ ઉપડ. પછી મહારાજ પાસે આવ્યા ને કે અત્યારે જ જવું છે, પણ પૈસા ને ભાથાનું શું કરવું? હવે અમારી પરિસ્થિતિ એવી તો પૈસું ને હા મહારાજ હારે ભાથું તો જોઈએ ને, કાશી સુધી જવું હોય તો. મહારાજ કે રસ્તામાં બધું થઈ જશે, અમે વ્યવસ્થા કરી છે. ડોસો નીકળ્યો, ગામની બહાર એક શેઠ મળી ગયા. જો આટલા વખતથી નથી જઈ શક્યા કારણ કે પૈસાની વ્યવસ્થા નહોતી, ભાથાની વ્યવસ્થા શું કરવી કાશી સુધી જવામાં, એ જમાનામાં તો બહુ દૂર પડે ને. તો હવે ભગવાને આજ્ઞા કરી છે, માને પૂછવા ગયા. તો માને વિશ્વાસ જબરો છે ને ભગવાનના વચનમાં, કે મહારાજ જો કહેતા હોય તો એક ઘડીનો વિચાર કરાય નહીં, ચાલવા જ માંડ. આજે ભગવાનના કેટલા બધા ભક્તો એવા છે, ગુરુજી એટલું કે ને કે આમ કરવાનું છે, અહીંયા આવવાનું છે, કોઈ વિચાર ના થાય, કોઈ વિચાર જ નહીં. વિચાર આપવો પડે કે આટલું ધ્યાન રાખજો, બાકી વિચાર જ નહીં. કારણ શું? આશરો હોય ભગવાનને, ભગવાનના મોટા પુરુષનો આશરો હોય તો શું એવા આશરા ઉપર રહ્યા, જગત જેને ગાંડા ગણે એના શું વ્યવહાર બગડી ગયા, એના કામ બગડી ગયા, એના સંસાર તૂટી ગયા? ના રે ના, સુધર્યા. એને પોતાને અનુભવ થાય, પણ જગતને એમ લાગે લો ઉઠ્યા બેઠા અને આલ્યા, હાંજ પડી ક્યાં ચાલ્યા? મંદિરે. કેમ ભાઈ? શિક્ષાપદ્રી ભાષ્યની કથા ચાલે છે. પણ એક દિવસ જવાનું હોય મંદિર, કઈ મહિના સુધી જવાય? મહિના સુધી જવાય? કઈ ઘર બર હાચવવાનું છે કે નથી હાચવાનું? બધાના ઘર તૂટી ગયા આવ્યા એટલાના, અને જે ના આવ્યા એના સુધરી ગયા, અવાય એવું હોય એની વાત છે. બાકી તો આપણા ઓનલાઈન ભક્તો દૂર રહ્યા થકા કેટલું સાંભળે છે. ઘણા ભક્તો આપણા એવા હોય કલાક કલાક દૂર રહે છે તો એક ટાઈમ આવી જાય, એ કેવડી બધી શ્રદ્ધા કહેવાય. એક કલાક આવવું ને એક કલાક પાછું જવું, બે કલાક તો એને જવા આવવાના થાય. ટ્રાફિક નડી જાય તો દોઢ દોઢ કલાક જવા આવવાના, ત્રણ કલાક ખાલી જવા આવવાના થાય. કલ્પના ના થાય આપણને, રોજ રોજ બે થી અઢી કલાક જવા આવવાના થાય એની અંદર વ્યક્તિ આવી શકે? વીકડેઝમાં આઠ કલાકની જોબ, અઢી ત્રણ કલાક જવા આવવાના, દોઢ બે કલાક મંદિરના. પણ શું એવું જેને કર્યું એના કોઈ વ્યવહાર તૂટી ગયા? એવું જેને કર્યું એના સંસાર તૂટી ગયા? ના, એવું જેને કર્યું ને એના હૃદય ભગવાનથી ભરાઈ ગયા. જીવનમાં યાદ રહેશે
કે અમારી ઉપર ભગવાન ને ગુરુજી બહુ મોટી કૃપા કરી, આટલા દિવસ મંદિર ના જઈ શકત જો ગુરુજી ના બેઠા હોત તો અહીં કથા કરવા, આટલા દિવસ મંદિર જવા મળ્યું, પીવડાના દર્શન મળ્યા, આટલા સંતો ભક્તોના રોજ નજીકથી દર્શન મળ્યા. આ વાત એનો વિચાર કરે તો એને ભરાઈ ગયેલું, એને મૂડી લાગે કે મારી બહુ મોટી મૂડી થઈ ગઈ. અને ખરેખર આ બધા પાસ જે આપણે પાડીએ છીએ ને, એ ક્યારેક કોઈક એવો સમય આવે છે ને ત્યારે બધી રીલ આમ ખુલી જાય, અને ત્યારે અંતરમાં એટલું સુખ હોય ને, અને જ્યાં ત્યાં રખડવા ગયો હોય ને, જે તે ખાવા ગયો હોય ને, પછી અંતકાળ આવે ને ત્યારે બધું સાંભળે, ત્યારે કાંઈ શરીર તો હાલતું હોય નહીં, હવે ક્યાં જાય, શું ખાય, પછી શું થાય, દુઃખી થાય ને વાસનાવાળો થાય. અને ભગવાનનો ભક્ત પણ એનું શરીર પણ ના હાલે, મહારાજ વચનામૃતમાં કહે છે, કારણ કે આ શરીરની અંદર તો ગમે ત્યારે ગમે તે વ્યાધિ આવે, પણ એને અંતરની અંદર ભગવાનનો ભક્ત છે આત્માનું સુખ લે છે. એટલે એને અંતરમાં ભગવાન સાંભળે, સંતો સાંભળે, કથા વાર્તા સાંભળે, કીર્તન સાંભળે, એટલે એના હૃદયમાં પરમ શાંતિ થતી જાય. શરીરમાં ગમે એટલું દુઃખ હોય પણ અંતરમાં એને પરમ શાંતિ વર્તે. શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દો છે, બહારથી પીડા જેવું જણાય પણ અંતરમાં અતિ આનંદ થાય. શરણાગતિની આ તાકાત છે. ડોસા ભાઈએ તરત એની માએ કીધું, જા હાલતો થા, મહારાજે કીધું છે તો ચાલવા જ માંડ, પણ માં ભાથું રૂપિયાન બધું હજુ અઠવાડિયા પછી કંઈક કોઈ પાસે દેવું. માં કે તું મહારાજને કે મહારાજ જે કહે કર, તો મહારાજ તો કે હાલવા માંડ, બધી વ્યવસ્થા છે, તો ચાલવા માંડે, આને શરણાગત કહેવાય. બાકી આપણે હોઈએ તો મહારાજ કે આગળ વ્યવસ્થા એટલે, પણ મહારાજ કયા ગામ વ્યવસ્થા છે, મારે ક્યાં રોકાવાનું છે, મહારાજ કે કાંઈ પૂછ, હાલવા જ માંડ. ડોસાભાઈને ડોસાભાઈ પૂછ્યું નહીં અને મહારાજે એમ કીધું તું ચાલવા માંડ, બધી વ્યવસ્થા થઈ જશે, તો બસ ભરોસા પર ચાલવા માંડ્યા. આ કઠણ છે શરણાગતિ. જેટલી સહેલી છે ને એટલી જ શરણાગતિને જીવનની અંદર સિદ્ધ કરવી અઘરી છે. શરણાગતિને સમજવી અને એની વાત કરવી બહુ સહેલી છે, સમજવી પણ બહુ સહેલી છે. શરણાગતિમાં શું છે તો કે બસ પોતાનું બધું જ છોડીને ભગવાનને ભગવાનના મોટા પુરુષોના આધીન થઈ જાઓ, અને એ કેમ કર્યા કરો, બીજું કાંઈ ડાપણ કરશો નહીં. એક પગ ભર ઊભા આગળે, હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપનું દૂર. જેમ વાળે એમ વળી જવું, નિષ્કુળાન સ્વામી કે આસરાનું રૂપ. કરતાપનું છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, કરતાય કરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. વસ્તુ થઈ જઈએ, શરણાગતિ એ વસ્તુ થવા માટેની વસ્તુ છે, વસ્તુ થઈ જઈએ ભગવાનની. ડોસાભાઈ ચાલતા થઈ ગયા, જ્યાં રસ્તાની અંદર બહાર નીકળ્યા ને, ગામની બહાર નીકળ્યા, તે ત્યાં આગળ એક શેઠ મળી ગયા, અને શેઠ કાશીની યાત્રાએ જતા હતા. બોલો, તરત ભૂમિયો મળી ગયો. ડોસાને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત જાણીને વૈષ્ણવ શેઠ હતા, એટલે એમને ડોસાને પોતાની સંઘમાં લીધો કે ભાઈ ક્યાં જવું છે, તો કે મારે કાશી જવું છે. અરે હાલો ને અમારા સંઘની અંદર ભેગા, તમે સ્વામિનારાયણના ભગતને પાકા જો, અમે વૈષ્ણવ અને તમે સ્વામિનારાયણના, એટલે મૂળ તો તમારી વૈષ્ણવી પરંપરા જ છે ને, અને સ્વામિનારાયણના ભગત કોઈ દી કાંઈ ચોરી લૂંટફાટ કાંઈ કરે નહીં, ચાલો અમારી ભેગા. લઈ લીધા, પોતાની ગાડીમાં બેસાડ્યા, ગાડી હતી એની અંદર બેસાડ્યા, કાશી પહોંચ્યા. આખા રસ્તામાં ખાવાની ખબર એ શેઠે રાખી, અને પાછા ફરતા બંધ્યા. બે ગાઉ દૂર હતું ત્યારે ડોસાને છૂટા કર્યા, બે ગાઉ દૂર, કે હવે આ તમારું બંધ્યા ગામ અહીંથી છે. ડોસાભાઈ થોડું ચાલ્યા અને પાછું વાળીને જોયું ને, ત્યાં તો ના સંઘ મળે ના શેઠ મળે. શેઠે એમ કીધું, અહીંથી બે ગાઉ છે, તમે આમ હાલો, અમારો રસ્તો આમ છે. આમ હજુ ડોસાભાઈ ગયા 10 થી 15 ડગલા હાલીને ડોસાભાઈએ પાછું વાળીને જોયું, શેઠે નહીં અને સંઘે નહીં, અદૃશ્ય થઈ ગયા. આશ્ચર્ય થયું. ઘરે આવીને માને વાત કરી, માં કે તું ગયો તો ત્યારે બારવટિયાનું ધાડું આવ્યું હતું, તે મને પૂછતું હતું ડોસાભાઈ ક્યાં છે, તે મેં કહ્યું કાશી યાત્રા કરવા ગયા છે, એટલે એ બધા પાછા વળ્યા
અને તને જે રસ્તાની અંદર તારી વ્યવસ્થા શું થઈ હતી? તો કે મને તો આવી રીતે શેઠ મળી ગયા ત્યાં ગામની બહાર. ત્યારે માં કહે છે, માને દીકરો બે રડવા લાગ્યા, આંખમાંથી આંસુડા પડવા લાગ્યા કે આ તો ભગવાન પોતે આવ્યા હતા શેઠ બનીને. મહારાજના દર્શને બંને માં દીકરો ગયા, મહારાજના પગમાં પડ્યા. મહારાજ તમે કાશીની યાત્રા કરાવી, મહારાજ તમારા સિવાય શેઠ હોય કોણ? મહારાજ કે આ અમે આજ્ઞા કરી અને તમારે અમારો આશરો હતો. અમે તમને કીધું કે આગળ બધી વ્યવસ્થા થઈ પડશે, તો તમે અમારા વચન ઉપર ચાલવા લાગ્યા, તો અમારે વ્યવસ્થા તો કરવી જોઈએ ને. પણ ડોસાભાઈ કે મહારાજ, તમે તો મને ગાડામાં બેસાડ્યો, ગાડું હાંક્યું, તમે જમાડ્યો મને. મહારાજ તમે ત્યાં સુધી કે મને થાક લાગ્યો, બીમાર પડ્યો ત્યારે તમે મારી સેવા પણ કરી દીધી, મને પગ પણ ડાબી દીધા, અને મહારાજ મને દવા બધી વ્યવસ્થા કરી આપી અને મને પાછો બંધ્યા સુધી પહોંચાડી દીધો. મહારાજ મને જણાવ્યું નહીં તમે છો. મહારાજ કે અમારે જણાવવું નહોતું તમને, અમારે તો બસ તમે અમારા વચને આ કર્યું એટલે અમારે વ્યવસ્થા કરવી, એ અમારી ફરજ છે. બસ એ ભરોસો ભીતરે નિષ્કુળાન સ્વામી એટલે લખે છે, અચળ છે ઉરમાય, શરણાગતની શ્યામળા સદા કરો છો સાય. જે શરણાગત થઈ જાય છે એની ભગવાન સહાય કરે છે. ભગવાન તો સુખના સાગર છે, સદા સર્વદા શ્યામ. ક્યારેય પણ ભગવાનમાં એવું નથી કે એક ઘડી ભગવાનમાં દુઃખ છે. ભગવાનનો જેને આશરો કર્યો અને ભગવાનને જે વળગ્યો એને સુખ, સુખને સુખ જ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો પણ અંતરનો નાદ છે કે આપણે તો સુખપાલમાં બેહીને પ્રભુ ભજી લેવા એવું કરી મૂક્યું છે, અહીં આગળ તો સુખ જ છે. સ્વામી કે ખોતરો નહીં ને તો, ખોતરીને ઊભા કરો તો દુઃખ છે, નહીં તો સુખપાલમાં બેહીને પ્રભુ ભજી લ્યો એવું કરી મૂક્યું છે. માટે ભગવાનનો આશરો જબરો, ભગવાનના સદગુરુનો આશરો જબરો. અને આશરામાં આટલું જ છે, એક પગભર ઊભા આગળે હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે એમ વળવું, જેમ વાળે એમ વળી જવું. બસ કરી ડાપણ આપનો દૂર. આશરો અને શરણાગતિ કોણ ન કરવા દે આપણી બુદ્ધિનું ડાપણ. અને શ્રીજી મહારાજ પણ જેના માટે વચનાવતમાં એમ કહે છે, જીવ પ્રાણી માત્રને પોતાની બુદ્ધિનું બહુ ડાપણ છે. જે શ્રીજી મહારાજનું અનુભવાત્મક છે આપણા મુમુક્ષુઓ તરફથી, તો જ ભગવાન એવું બોલે કે જીવ પ્રાણી માત્રને પોતાની બુદ્ધિનું ડાપણ છે. જીવ પ્રાણી માત્ર, અને એક પશુને પણ ડાપણ છે, અને એને છોડી દઈએ તો જ સંપૂર્ણ શરણાગત બની શકીએ, સંપૂર્ણ ભગવાનને ભગવાનના સદગુરુના આશ્રય આશ્રિત બની શકીએ. અને જ્યારે એવા આશ્રિત બની શકીએ ત્યારે નિષ્કુળાન સ્વામી કે જે ભરોસો મૂકેલો છે ભગવાન ઉપર, એ કોઈ દી ખોટો ના થાય. ખોટો થાય એવું જણાય છે, એ જગ્યાએ પોલ આપણી છે, ભગવાનની નથી. ભગવાન તો સંપૂર્ણ રીતે આપણું રક્ષણ કરવા, આપણું હિત કરવા સદાય આપણી સાથે ને સાથે જ રહે છે, એવો સ્વામીનો આ સુખચિંતામણીની પ્રથમ બે કડી એનો અભિપ્રાય છે. બીજું સ્વામી આગળ એટલું જ કહે છે કે મૂર્તિ તમારી મહારાજ સુખકારી, સુખને કરવાવાળી છે. બધા જ લોકોને તમે સુખિયા કરવાવાળા છો. સગુણ મૂર્તિ સુખ ભંડાર. સગુણ મૂર્તિ એટલે ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાનની જે શક્તિ છે, ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે, ભગવાનનું જે મોટાઈ છે, એ પ્રભુ સુખનો ભંડાર છે. જેને જેને પામી, તમારી મૂર્તિને પામીને કેટલાય જીવાત્માઓ ભવ પાર ઉતર્યા છે, એવા સુખકારી પ્રભુ મારે તમારો આશરો છે. આવી સ્વામીએ સ્તુતિએ યુક્ત ચિંતામણીની આગળ કડીઓ ત્રણ લખી છે. આગળની ચિંતામણીમાં આપણે આવતીકાલે એ કથાને સાંભળશું. ગણેશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ગણેશ્યામ મહારાજની જય.